સુરત શહેરમાં ચેન અમન અને શાંતિની સાથે મોહરમ તહેવારની ઉજવણી થઈ. મુસ્લિમ સમાજનો ખૂબ જ પવિત્ર તહેવાર મોહરમ છે. આ તહેવારમાં ખૂબ જ મોટી સંખ્યામાં તાજિયાનો જુલસ નીકળે છે, જે મુસ્લિમ સમાજમાં પેગંબર હજરત મોહમ્મદના નવાસા હજરત ઇમામ હસેન હુસેનની યાદમાં તાજિયાનો જુલસ જે પરંપરાગત મુજબ સુરત શહેરમાં કાઢવામાં આવ્યું. સુરત શહેરના બધા જ તાજિયા 5:30 વાગે ભાગળ 4 રસ્તા પર જમા થયા હતા અને ત્યાં કોમી એકતાનું એક મહા કાર્યક્રમ આયોજન થયું, જેમાં રેલવે મંત્રી દર્શનાબેન જરદોશી સાથે બધા ધારાસભ્યો અને એમની સાથે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર, મહારાજ સ્વામી અંબરીન સાંદનજી સ્વામી સુરત શહેર, બીજેપીના પ્રમુખ નિરંજનભાઈ ઝાઝમેરા, માજી મેયર કાદિરભાઈ પીરઝાદા, પારસી સમાજના અગ્રણી યઝદીભાઈ કરંજિયા, સુરત શહેર તાજિયા કમિટીના પ્રમુખ અસદભાઈ કલ્યાણી સાથે તમામ પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાગર ઉપર વહેલા તે પહેલાના નીતિએ પ્રથમ પહેલા 10 તાજિયાઓ ઉપર જણાવેલ મહાનુભાવોના હાથે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. સુરતના ભાગળ 4 રસ્તા પર તાજિયાનો જુલસ સાંજે 5:30 વાગે કાઢવામાં આવ્યો. આ જુલસમાં લગભગ 300 જેટલી પરમિટ હતી, જેમાં તાજિયા, સવારીઓ, દુલદુલ, પાણીની સબીલો, બુરાકો, અખાડાઓ સામેલ હતા. આ જુલસ ભાગળ થઈને લાલગેટની ગલીમાંથી થઈ ફાયદા બજાર, લખપતિ હોસ્પિટલથી થઈને મિશન સ્કૂલ, મિરજા સામી રોડ થઈ ઓડી બંગલો પહોંચ્યા હતા. આ સાથે સુરત શહેર તાજિયા કમિટી ઉપરાંત સુરત શહેર તાજિયા વ્યવસ્થા કમિટી, સ્વાગત કમિટી, વોલેન્ટિયર, સભાસદો, હોદેદારો હાજર રહીને આ જુલેસને કામયાબ બનાવ્યું હતું. અદ્ભુત કલાત્મક મીનાકરીવાળા લાઇટથી ઝગમગતા તાજિયાઓ નીકળતા સુરત શહેરના રસ્તાઓ ઝગમગી ઉઠ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. જુલુસ નીકળે છે ભાગળના 4 રસ્તા ઉપર. સર્વધર્મ સંભાવથી આ તાજિયાનું સ્વાગત કરવામાં આવે છે અને વિવિધ પ્રકારના કલાત્મક તાજિયાઓમાં લોકો આના પ્રોસેશનમાં ભાગ લેતા હોય છે. આ ભાગળ 4 રસ્તા ઉપર અનેક તહેવારોને ખૂબ સારી રીતે, જે આ મિની ભારત કહેવાય એવા સુરત શહેરમાં એનું ઉજવવામાં આવે છે અને ખૂબ શાંતિપૂર્ણ રીતે એકતાભર્યા વાતાવરણમાં સર્વધર્મ સંભાવ સાથે આ તહેવારની ઉજવણી થાય છે.